જામનગર સહિત રાજ્યભરમાં આંખના રોગનું પ્રમાણ વધ્યું છે. કન્જક્ટિવાઇટિસ તરીકે ઓળખાતા આ રોગથી બચવા તથા રોગ થાય તો શું સાવધાની લેવી જોઈએ એ અંગે જીજી હોસ્પિટલના આંખના નિષ્ણાત ડૉક્ટર નિશાંત સોલંકીએ નોબત સાથે સંવાદ કર્યો હતો. નમસ્કાર. હમણાં જે વાયરલ કન્જક્ટિવાઇટિસનો રોગ આવેલો છે તે આંખમાં થતો વાયરસ દ્વારા થતો એક રોગ છે. એમના લક્ષણોની વાત કરીએ તો તેમાં આંખ લાલ થવી, આંખમાંથી પાણી પડવું, આંખમાં ચેપડા વળવા, આંખના પોપચા ચોટી જવા વગેરે આમના લક્ષણો છે. તો કોઈ પણ આવા લક્ષણો જણાય તો આંખના નિષ્ણાત ડૉક્ટરનો અભિપ્રાય લેવો અને જરૂરી સારવાર અને ડૉક્ટરની અભિપ્રાય પ્રમાણે જ લેવી જરૂરી છે. આના માટે આપણે કોઈ મેડિકલમાંથી સીધા ટીપા કે એન્ટીબાયોટિક લેવા નહીં. આ એક સામાન્ય રોગ છે અને આના માટે કોઈ દાખલ થવાની કે જરૂર નથી. આ માટેની તમામ સુવિધા સરકારી હોસ્પિટલ ખાતે ફ્રીમાં અવેલેબલ છે. અને તકેદારીની વાત કરીએ તો આપણે કોઈ પણ આ રીતના ઇન્ફેક્ટેડ વ્યક્તિ હોય એમના સીધા કોન્ટેક્ટમાં આવવાનું ટાળવું, અથવા તો ભીડભાડવાળી જગ્યા જેમ કે થિયેટર, મોલ, ત્યાં કામ વગર જવું નહીં. જો આપણા બાળકમાં આ પ્રકારના કોઈ લક્ષણ દેખાય તો તેમને સ્કૂલે મોકલવા નહીં, જેથી બીજા બાળકોને આનું ઇન્ફેક્શન થાય નહીં. અને આ કોઈ ગંભીર પ્રકારની બીમારી નથી. આપણે આપણું હાઇજીન મેન્ટેન કરીએ વારંવાર, જેમ કે વારંવાર હાથ ધોવા, ચહેરો સાફ કરવો વગેરે કરીએ, આપણો રૂમાલ અલગ રાખવો, તો આ બીજાને ઇન્ફેક્શન થતાં રોકી શકાય છે. બસ આટલું જ છે, બાકી આમાં ગભરાવાની જરૂર નથી. જમજોધપુર પાસે સમાણા ચેકપોસ્ટ પાસેથી અમુક મહિલાઓ પસાર થઈ રહી હતી. જાગરણ હોવાથી રાત્રે આ મહિલાઓ પરિભ્રમણ કરી રહી હતી. આ સમયે પૂરપાટ વેગે આવેલી એક કાર તેમની બાજુમાંથી પસાર થઈ હતી. મહિલાઓ કારની હડફેટે આવતા આવતા માંડ માંડ બચી હતી. ઇકો કાર અથડાઈને રોડ નીચે ઉતરી ગઈ હતી. પોલીસે તપાસ કરતાં કાર સવાર લોકો ફરાર થઈ ગયા હતા. કારમાંથી કેફી પીણું પણ મળી આવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જામનગરના અંધાશ્રમ આવાસમાં 1404 ફ્લેટ આવેલા છે. 23 વર્ષ જૂના આ આવાસ જર્જરિત થઈ જતા એક મહિના પહેલાં તંત્રએ રહેવાસીઓને નોટિસ પાઠવી સલામત સ્થળે ચાલ્યા જવા તાકીદ કરી હતી. આજે ફરી સ્લમ શાખાના અધિકારી અશોક જોશી તેમની ટીમ સાથે આવાસમાં નોટિસો પાઠવવા પહોંચ્યા હતા. આ સમયે સ્થાનિકો સાથે રકઝક પણ થઈ હતી. આગામી સમયમાં તંત્ર વધુ કડક પગલાં લઈ શકે છે. આજરોજ જામનગર મહાનગરપાલિકાની સ્લમ શાખા, એસ્ટેટ શાખા તથા સિક્યુરિટી શાખા દ્વારા સંયુક્ત રીતે માનનીય કમિશનરશ્રીની જે સૂચના મળેલ છે તે પ્રમાણે આપણે સૌ જાણીએ છીએ કે આ 1404 આવાસ યોજના છે એ વર્ષ 2000માં બનેલી છે, એટલે કે 23 વર્ષ જેટલી જૂની છે અને મોટાભાગના આવાસોના જે બ્લોક છે એ જર્જરી થઈ ગયેલા છે. આ માટે જામનગર મહાનગરપાલિકા તંત્ર દ્વારા વર્ષ 2018થી સતત આ વર્ષ સુધી પણ આપણે જાહેર નોટિસ આપી અને લોકોને એ રીતે સાવચેત કર્યા છીએ કે ભાઈ, તો તમને જર્જરી જણાય તો કાં તો તમે રિપેરિંગ કરાવી શકો તો રિપેરિંગ કરાવી લો, નહીં તો તમે આ વૈકલ્પિક વ્યવસ્થા અન્ય કરી અને આ રહેણાંક જે છે એ ત્યાંથી જતા રહો, જેથી કરીને કોઈ આકસ્મિક જે ઘટના છે એ નિવારી શકાય. તે એ ત્યારબાદ માન્ય કમિશનરશ્રીની સૂચનાથી અમે જૂન મહિનામાં હમણાં ધ જીપીએમસી એક્ટ કલમ 264ની હેઠળ પણ અમે 1400 બ્લોકમાં નોટિસ પાઠવેલી છે. એમાં પણ અમે ખાસ આ વિનંતી કરી છે કે ભાઈ, જો તમે કાં રિપેરિંગ કરાવી લો અથવા તો જો રિપેરિંગ ના થઈ શકે તો અન્યત્ર રહેવા જતા રહો, જેથી કરીને કોઈ આકસ્મિક ઘટના છે નિવારી શકાય. હા, જે રીતે અમે સર્વે કર્યો તો એના જે અમે ડેટા કાઢ્યા છે એમાં 800થી વધુ બ્લોક છે જે તે વખતે બંધ માલુમ પડેલ છે, એમાં અમે નોટિસ ચોંટાડેલી છે જે આજે પણ આપ જોઈ શકો છો. અને 500થી વધુ મકાનો જે છે એમાં વપરાશકર્તા છે અને એમાં પણ ખાસ કરીને 100 બ્લોક તો એવા છે કે જેમાં માત્ર એકાદ વ્યક્તિ જ વસવાટ કરે છે. એટલે આમ કુલ મળીને આ 500 બ્લોકની અંદર 1500થી 1600 જેવા અંદાજે લોકોની વસ્તી છે. એટલે જો કોઈ આખેખો બ્લોક યુનિટ જો ખાલી કરી આપવામાં આવશે તો જામનગર મહાનગરપાલિકાના જે રીતેની અમને સૂચના છે માન્ય કમિશનર્સની કે હવે માનવતા અભિગમ દાખવી અને તાત્કાલિક નવું હાઈરેજ પ્રકારનું અહીંયા આયોજન છે એ આપણે હાથ ધરી શકાય અને લોકોને પણ આ જે અત્યારે મકાનમાં રહે છે એ 17.50 ચોરસ ફૂટના નાનકડા યુનિટ છે જે તે વખતે બનાવેલા, એને બદલે એમને 250 ચોરસ ફૂટનું વ્યવસ્થિત આપણે હાઈરેજ પ્રકારનું સારી સુવિધાવાળું મકાન આપી શકીએ. એના માટે અત્રે અમે લોકોને આ ખાલી કરવા માટે સમજાવવા માટે આવ્યા છીએ. એક માનવીય અભિગમથી અમે કામ કરી રહ્યા છીએ અને જેટલો આમાં લોકોનો સહકાર મળશે એટલો જામનગર મહાનગરપાલિકા તંત્ર પણ આ લોકોની સમસ્યા વહેલી તકે હલ થાય એવા અમારા પ્રયાસો રહેશે. કેટલા ટાઈમની અંદરમાં ખાલી કરાવી દેશો? જો અમે અગાઉ પણ મહિનો દિવસ પહેલાં સૂચના આપી હતી, મહિનો દિવસ છતાં પણ આ લોકો તરફથી કોઈ પ્રતિસાદ નથી મળ્યો. એટલે હાલ અમે વરસાદ પણ રહી ગયો છે એવા સંજોગોમાં અમે એવું કીધું છે કે ભાઈ, તમે 3-4 દિવસ 5 દિવસમાં જો અન્યત્ર ક્યાંય જતા રહો, નહીં તો પછી જામનગર મહાનગરપાલિકાના જે તંત્રને જે ફરજિયાતપણે કંઈ કાર્યવાહી કરવાનું થાય તો એ પ્રમાણે કાર્યવાહી આગળ અમે લઈ શકીએ છીએ.
જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડ તથા રંગમતી નદીના પટમાં યોજાનાર શ્રાવણી મેળા માટે આજે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મહાનગરપાલિકામાં ફાયર બ્રિગેડના હોલમાં આસિસ્ટન્ટ કમિશનર મુકેશ વરણવા તથા એસ્ટેટ શાખાના એનઆર દીક્ષિત સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં કામગીરી હાથ ધરવામાં આવી હતી. મેળાના ટેન્ડરોથી મહાનગરપાલિકાને કુલ 2 કરોડની આવક થવાનું અનુમાન છે. ટેલિગ્રામ નામની સોશિયલ મીડિયા એપનો ઉપયોગ કરી વર્ક ફ્રોમ હોમના નામે લોકો સાથે છેતરપિંડી કરવાના પ્રકરણમાં આરોપી ગેંગના વધુ એક સભ્યને જામનગર સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી લીધો છે. અગત્યના સચોટ તમામ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.